प्रधानमंत्री नरेंद्र मोदी ने डिग्री मुद्दे गुजरात यूनिवर्सिटी ना मानहानि केस में आम आदमी पार्टी ना संयोजक अने दिल्ली ना मुख्यमंत्री तथा आम आदमी पार्टी ना सांसद संजय सिंह विरुद्ध अमदावाद नी मेट्रोपोलिटन कोर्ट समन्स जाहिर कर्यु हतु। आ मामले अमदावाद सेशन्स कोर्ट बाद हवे गुजरात हाईकोर्टे पण बन्ने नेताओं ने वचगाळा नी कोई राहत आपवाथी इनकार कर्यो छे अने अरजी फगावी दीधी छे। हाईकोर्टे पोताना निवेदन में कह्युं हतुं के तमने कोर्ट में बोलाव्या त्यारे हाजर रहेवुं जोईतुं हतुं, तमे कोर्ट में आश्वासन आप्युं हतुं, हवे तो दिल्ली में पूरनी स्थिति पण नथी, तमे कोर्ट ने गोड़ गोड़ फेरवानो प्रयास करी रह्या छो। केजरीवाल ना वकील द्वारा हाईकोर्ट में अरजी करवामां आवी हती के लोकल कोर्ट में चाली रहेला ट्रायल पर स्टे आपवामां आवे, जो के हाईकोर्टे आम करवाथी इनकार करी दीधो अने हवे सौ कोईनी नजर नीचली अदालतना चुकादा पर छे। આજે જે સુનાવણી થઈ ગુજરાત હાઈકોર્ટમાં સંજયસિંહજી અને ચીફ મિનિસ્ટર શ્રી અરવિંદ કેજરીવાલની મેટરની અંદર એ સુનાવણી એ અન્વયે થઈ હતી કે સેશન્સ કોર્ટે અમારી રિવિઝન એપ્લિકેશનમાં ઇન્ટ્રીમ એપ્લિકેશન જે રિપીટ કરેલી એ રિજેક્ટ કરી નાખી હતી, એટલે એના વિરુદ્ધ અમે હાઈકોર્ટમાં આજે સુનાવણી કરી અને એ રિજેક્શન ઓફ ઇન્ટ્રીમ ઓર્ડરનો જે ઓર્ડર છે એ પડકાર્યો હતો। કોર્ટે આજે સુનાવણી કરી અને મેટરમાં નોટિસ કાઢી છે અને હવે મેટ્રો કોર્ટની અંદર પણ આજે જ મેટર છે, એટલે ત્યાં જોઈએ હવે શું થાય છે। વચગાળાની રાહત સ્વરૂપે વચગાળાની રાહત જે કોર્ટ પાસેથી અમે માંગી હતી એ રિજેક્ટ કરી છે, અત્યારે આ તબક્કે ખાલી નોટિસ ઇસ્યુ કરી છે અને આજે જ મેટ્રો કોર્ટમાં મેટર છે, એટલે એટલે આજ વિરોધાભાસ છે અને એ જ કન્સર્નિંગ છે અને એ જ વસ્તુ અર્જુ કરવામાં આવી આજે ઓનરેબલ હાઈકોર્ટ સામે કે જ્યારે મેટ્રો કોર્ટની પાસે ઇશ્યુઅન્સ ઓફ વેલેબલ વોરંટ માટે પ્રેસ કરવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અને નોટિસ મળે 11 દિવસ થયા હોય સેશન્સ કોર્ટની, તે છતાંય ગુજરાત યુનિવર્સિટી જેની પાસે પેનલ ઓફ એડવોકેટ્સ હોય એ આવીને એવી રિક્વેસ્ટ કરે છે કે અમને 20 દિવસ બીજો આપો એડવોકેટ રોકવા માટે, તો એ બહુ કન્સર્નિંગ છે ને એટલે જ અમને સ્ટે મળવા પાત્ર। ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી। ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે। ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરી હતી, જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઊભી થઈ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।